समग्र कच्छ वाल्मीकि समाजना सफाई कामदारोना विविध प्रश्नों मुद्दे राज्य स्तरनी त्रिमासिक बैठकनो आयोजन राजकोट झोनना एडिशनल कलेक्टर अने कमिश्नरना अध्यक्ष स्थाने योजवामां आवी हती। आ बैठकमां सफाई कामदारोना विविध प्रश्नोना निराकरण अंगे चर्चा विचारणा करवामां आवी हती। आ उपरांत घणा वर्षोथी सफाई कामदारो काम करे छे तेमने महेकमने ध्याने राखीने कायमी करवा, पगार न मळता होवा सहितना अनेक मुद्दाओनी विस्तृत चर्चा करवामां आवी हती अने स्थळ पर ज निराकरण करवामां आवशे तेवी बाંહેધરી पण आपवामां आवी हती। राजकोट खाते मळेली आ बैठकमां महामंडळना प्रमुख कस्तूरभाई मकवाणा, महामंत्री रमेशभाई वाघेला, भूज नगरपालिकाना चीफ ऑफिसर, नगरपालिका प्रमुख, कारोबारी अध्यक्ष सहित अनेक आगेवानो हाजर रह्या हता। सफाई कामदारोना विविध प्रश्नोनी रजूआत महामंडळ द्वारा नगरपालिका समक्ष करवामां आवी हती। आ अंगे चंचल न्यूज साथे गुजरात सफाई कामदार महामंडळना प्रदेश प्रमुख कस्तूरभाई मकवाणा अने वाल्मीकि समाजना आगेवान भरतभाई वाघेलाए वात करी हती। मारुं नाम कस्तूर मकवाणा, गुजरात सफाई कामदार महामंडळ अमदावादना प्रदेश प्रमुख छूं अने राज्य सरकारे कामदारोना प्रश्नोने निवारण माटे एक कमिटीनું गठन करेलो, ए गठन समितिनो हूँ અધ્યક્ષ છું અને દર ત્રણ માસે રાજ્ય સરકારના જે પ્રાદેશિક કમિશનર હશે તેની સાથે મિટિંગ કરી સફાઈ કામદારોના પ્રશ્નોનો નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। એ જ રીતે રાજકોટમાં પણ અમે આ ત્રિમાસિક મિટિંગ કરી ત્યારે કચ્છ જિલ્લામાંથી એનું પ્રતિનિધિ નબળું હતું એટલે સાહેબે કીધું કે આપણે કચ્છ જિલ્લામાં આપણે જઈએ બેઠક કરી ત્યાં અને ત્યાંના કામદાર આગેવાનોને આપણે સાંભળી અને એના પ્રશ્નોનો સ્થળ ઉપર નિરાકરણ કરીએ। એટલા માટે આજે ચીફ ઓફિસર શ્રી, પ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષ શ્રી અને લગત બધા આગેવાનોને બોલાવ્યા છે, એ પોતાની વેદનાઓ કે પોતાના પ્રશ્નો રજૂ કરે, એ પ્રશ્નોને અહીં બને એટલા આજે સ્થાનિક લેવલના પ્રશ્નો છે એનું આજે નિરાકરણ કરવા માટેનું આજ પ્રથમ પગથિયું છે। હવે આજે ફરિયાદ મળે એ ફરિયાદ અમે રજૂ કરીશું અને એનું નિવારણ આજે થઈ જશે। મારું નામ ભરતમોહન વાઘેલા છે, અત્યારે હું અખિલ કચ્છ વાલ્મીકિ સમાજના જવાબદારી નિભાવું છું, સાથે આજે અમારે ત્યાં ત્રિમાસિક જે સ્ટેટ કમિટીની મિટિંગ હોવી જોઈએ રાજકોટ ઝોનની, એના એડિશનલ કલેક્ટર બેનશ્રી આવ્યા છે અને કમિશનર રાજકોટ ઝોનના આવ્યા છે। આજે અમારા સમગ્ર કચ્છ વાલ્મીકિ સમાજના જે સફાઈ કામદારો છે એના પ્રશ્નોને લઈ આજે સ્ટેટ કમિટીની ત્રિમાસિક બેઠક રાખવામાં આવી છે અને આ મિટિંગની અંદર જે સફાઈ કામદારોને લાગતા પ્રશ્નો છે, કનર પ્રશ્નો જેને કહેવાય કે પ્રાણ પ્રશ્નો, એ પ્રશ્નોની ચર્ચા અને એનું નિરાકરણ માટેની આજની મિટિંગ છે। તો આ પ્રશ્નોમાં ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે રોજનદારો વર્ષોથી કામ કરે છે સફાઈ કામદારો, એને આજની તારીખ સુધી હજી સુધી સિનિયરિટીના ધોરણે મેકમને ધ્યાનમાં રાખી અને જે કાયદેસરના એને સિનિયરિટી પ્રમાણે જે કાયમ કરવા જોઈએ એ હજી સુધી થયા નથી અને સાથે સાથે બીજા ઘણા બધા એવા પ્રશ્નો છે નગરપાલિકાને લાગતા, એ બધા પ્રશ્નોને લઈ આજે અમે બધા અહીંયા મહામંડળના નેજા હેઠળ ભેગા થયેલા છીએ અને દરેક સમાજના આગેવાનો પણ આમાં પૂરેપૂરો સાથ અને સહકાર આપેલ છે। તો હું દરેક પ્રમુખોનો, દાતાશ્રીઓનો અને કામદારશ્રીઓનો ખૂબ ખૂબ અંતરેથી આભાર વ્યક્ત કરું છું કે સફાઈ કામદારોનો જે પ્રશ્ન છે એ ખરેખર પ્રાણ પ્રશ્નો છે અને એ પ્રશ્નો માટે આજે ભેગા થઈ અને અમે આપણા કમિશનર અને એડિશનલ કલેક્ટર સાહેબથી આવ્યા છે, એને અમે આ જે કાંઈ અમારી વેદનાઓ છે એ આપવાના છીએ। ઘણા વર્ષ સુધી પ્રશ્નો હલ નથી આવ્યો એટલા માટે કરીને જે અમે બધા મહામંડળમાં જોડાયા છીએ અને મહામંડળના પ્રમુખ શ્રી કસ્તુરભાઈ મકવાણા અને મહામંત્રી શ્રી રમેશભાઈ વાઘેલા અને એમની સાથે અન્ય વ્યક્તિઓ આવેલા છે અને બધા પ્રશ્નો અમે એમના થ્રુ અમારી નગરપાલિકામાં રજૂ કરવાના છીએ અને જેટલા બને એટલા કમિશનર સાહેબે અમને આશ્વાસન આપેલ છે કે ઓન ધ સ્પોટ અમે જગ્યા ઉપર જ તમારા પ્રશ્નો સાંભળી અને સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરશું। અત્યારે હાલમાં અમે 350-400 જણા સફાઈ કામદારો બધા દરેક જિલ્લાઓમાંથી બોલાવવામાં આવ્યા છે અને અત્યારે બધા પ્રોગ્રામ મિટિંગ ચાલુ થવાની તૈયારીમાં છે, તો અમે બધા 400-500 જણા જે કાંઈ પ્રશ્નો છે એ બધા રજૂ કરશું।